झगड़ियानी ग्रीन पार्क सोसाइटी में स्थानिक लोगों ने पड़ती तकलीफ ने पगले आज रोज स्थानिक लोगों द्वारा सुएज गटर लाइन में लीकेज बाबते नायब जिला कलेक्टर ने आवेदन पत्र आपी वहेली तके निराकरण माटे मांग करी हती। अगाउ पण स्थानिक रहीशो अनेको विभाग में रजूआत करी चुक्या छे। झगड़िया गामना सुएज गटर लाइन लीकेज नो मामलो नायब कलेक्टर सुधी हवे पहुंचियो छे। स्थानिक कक्षाए रजूआत छता कोई निराकरण ना आवता हवे नायब कलेक्टर सुधी मामलो पहुंचियो छे। छेल्ला एक मास करता वधु समय थी झगड़ियानी ग्रीन पार्क सोसायटी में जाहिर रस्ता पर सुएज गटर लाइन माथी मूळमत्र वाळू गंदु पाणी वही रह्युं होय आम जनतानी फरियाद जवाबदार तंत्रे ध्याने लीधी न हती। झगड़िया गामना सुएज गटर लाइन नी वारंवार लीकेज थया करे छे अने જાહેરમાં મળમૂત્ર વાળું ગંદુ પાણી વહી રહ્યું છે। છેલ્લા એક માસ કરતા વધુ સમયથી ઝઘડિયાના ગ્રીન પાર્ક સોસાયટીમાં ગટર લાઈન જાહેરમાં મળમૂત્ર ગંદા પાણી સાથે વહી રહી છે। સ્થાનિક રહીશોએ ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગોફ ગ્રામ પંચાયત તાલુકા વિકાસ અધિકારી સહિતના વારંવાર રજૂઆત કર્યા બાદ પણ તેનો નિકાલ લાવવામાં અધિકારીઓ પદાધિકારીઓ સદંતર જાણે કે આળસમાં હોય તેવું કાર્ય કરવામાં નબળા સાબિત થઈ રહ્યા છે। આજ રોજ ગ્રીન પાર્ક સોસાયટીના રહીશો દ્વારા ઝઘડિયા નાયબ કલેક્ટર અને ઝઘડિયા મામલતદારને એક આવેદન પત્ર આપી આ સળગતા પ્રશ્નો નો નિકાલ લાવવા રજૂઆત કરી હતી। સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે ઝઘડિયા સુલતાનપુરા ગામની સુએજ ગટર લાઇનમાંથી ગંદુ પાણી છેલ્લા બે માસ ઉપરના સમયથી રોડ ઉપર વહી રહ્યું છે, જે બાબતે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ કલેક્ટર સુધી લખાણ આપી સમસ્યાના ઉકેલ માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે, તેમ છતાં તેમના તરફથી યોગ્ય કાર્યવાહી આજ દિન સુધી થયેલ નથી। દૂષિત ગંદુ પાણી ખૂબ જ અસહનીય દુર્ગંધ મારતું પાણી હોય છે અને તેના લીધે કોલેરા જેવા રોગચાળો થાય છે અને તેને લઈને લોકોમાં ભય રહેતો હોય છે। સુએજ ગટર લાઈન કરોડોના ખર્ચે થયેલ કામ છે, જેમાં જવાબદાર અધિકારીઓને આપવા થકી યોગ્ય તે લખાણ કરી આ સમસ્યા તાત્કાલિક દૂર થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે સુએજ ગટર લાઈનના બાંધકામ સમય યોગ્ય ઢાળ આપેલ નથી, તેમજ ચેમ્બર બનાવવામાં ભૂલો કરેલ છે, જે R&B અથવા તો જિલ્લા પંચાયતના જવાબદાર તાંત્રિક અધિકારીની ભૂલ છે। સુએજ ગટર લાઈનનું કામ આજ દિન સુધી અધૂરું બોલે છે તેમ ગ્રામ પંચાયત સરપંચનું કહેવું છે। ગ્રામ પંચાયત દ્વારા કામ અધૂરા હોય તો પણ મકાનોના કાળકૂવામાં જતું મળમૂત્રનું પાણી ગટર લાઇનમાં કનેક્શન આપી દીધેલ છે। જો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનેલ ના હોય તો આ જોડાણ આપવા માટે ગ્રામ પંચાયત પોતે પણ જવાબદાર ગણી શકાય। બાંધકામના ઠેકેદાર દ્વારા અધૂરા કામ પૂર્ણ થયા બાદ જોડાણ થવા જોઈતા હતા, તેના બદલે ગ્રામ પંચાયત દ્વારા આવા જોડાણ કરી ભૂલ કરવામાં આવી છે। જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ એકબીજા ઉપર ડોસનો ટોપલો ઢોળી છટકબારી શોધી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ સાથે અન્ય આક્ષેપો કરાયા હતા, તો આ બાબતે નિષ્પક્ષ તપાસ કરી અને સ્થળ ઉપર વિઝિટ કરી આ પ્રશ્નોનો હલ થાય તેવી રજૂઆત કરાઈ હતી। ઝઘડિયા તાલુકાના મુખ્ય મથક છે, જેમાં સુએજ ગટર લાઇનનું કામ તદ્દન તકલાદી અને યોગ્ય દેખરેખ વગર પૂર્ણ કરેલ હોવાના પણ આક્ષેપ સાથે જે તે જવાબદાર ખાતાના અધિકારીઓને યોગ્ય રીતે ખુલાસો આપવો જરૂરી બને છે, જે તે સમયે આ કામગીરી ઉપર પૂરતું ધ્યાન અપાયું હોત તો આજે આ વિકટ સમસ્યા ઊભી ના થાત। આ બાબતે કાર્યવાહી ના થાય તો નજીકના ભવિષ્યમાં કોલેરા અથવા તો અન્ય ગંભીર રોગો ફાટી નીકળવાની દહેશત પણ આરોગ્ય ટીમ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને જો કોઈ જાનહાનિ થશે તો તેની જવાબદારી તંત્રની રહેશે તેવા આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા હતા। ગ્રીન પાર્ક સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતમાં ઘરવેરો સફાઈ વેરો તેમજ અન્ય દીવાબત્તી વેરા સમયસર ભરીએ છીએ, તેમ છતાં ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયત દ્વારા ઉદાસીનતા શા માટે દાખવવામાં આવી રહી છે અંગે સરપંચ તેમજ અન્ય જવાબદાર અધિકારીઓને લઈ તપાસ થાય તેવી માંગ કરી હતી। આજ રોજ અમે ગ્રીન પાર્ક સોસાયટીના રહીશો ઝઘડિયા ગટર લાઈન સુએજની અવ્યવસ્થા અને તેનામાંથી ઉભરાતું ગંદુ પાણી મળ અને મૂત્રવાળું જે અમારી સોસાયટીમાં આખી સોસાયટીમાં ફેલાઈ ગયું છે અને એમાં અસહ્ય દુર્ગંધ અને રોગચાળો ફેલાય એવી શક્યતા હોવાથી અન્ય ડિપાર્ટમેન્ટ અમારી વાત સાંભળતું નહોતું। ગ્રામ પંચાયત તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બધાએ હાથ ઊંચા કરી દીધા, છેલ્લે અમે કંટાળીને અમે પ્રાંત અધિકારી સાહેબ અને મામલતદાર અધિકારી સાહેબને અમારા આ સમસ્યા માટે આવેદન પત્ર માટે આવેલ હતા। અમને આશા છે કે અમારી આ સમસ્યા પ્રાંત સાહેબ તેમજ મામલતદાર સાહેબ તાત્કાલિક સ્થળ વિઝિટ કરીને દૂર કરશે એ આશયથી આ લખાણ તેમને આપેલ છે।